पाटण शहर में तस्करों फरी एक बार सक्रिय बन्या होय तेम गरफोड़ चोरीओनी साथे साथे लूटना बनावों ने अंजाम आपी पुलिस ने खुल्लेआम चैलेंज आपी रह्या छे। त्यारे पाटण शहेरना गोळसेरी विस्तारमां आवेला कोकाना पाडा खाते एकला रहता प्रकाशभाई शाह गतरोज पर्युषण पर्वना अंतिम दिवसे प्रतिक्रमण करीने घेरे परत फर्या हता। ते समयमां ज चार लबर मुछियाओ मोढे रूमाल बांधीने घरमां घुसी गया हता अने प्रकाशभाई काई समझे ते पहेला तेमने गळामांथी पकड़ी जानथी मारी नाखवानी धमकी आपी लूट चलावी पलभरमां ज पलायन थई गया हता। अने आ लूटारो प्रकाशभाई शाहना घरमांथी 50-55 हज़ार रोकड़ा अने 8-9 हज़ारना मोबाइलनी लूट चलावी पलायन थई जता कोकाना पाडा सहित समग्र शहेरमां हाहाकार मची जवा पाम्यो हतो। आम पाटण शहेरमां रहेता એકલ દોકલ વ્યક્તિઓની જાનમાલની સામે પણ આ લૂંટના બનાવ બાદ સવાલો ખડા થયા છે। ત્યારે સમી સાંજે થયેલી આ લૂંટના બનાવથી મહોલ્લાના રહીશો ભયભીત બની જવા પામ્યા છે। તો લૂંટારાઓ લૂંટ કર્યા બાદ કોકાના પાડાથી પંચાસરા પાટણ પાંજરાપોળ જવાના રસ્તા પરથી ભાગી છૂટતા આ તમામ લૂંટારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું પણ પ્રકાશભાઈ શાહે જણાવી લૂંટ થયેલ બનાવ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। અને 8 વાગે એ લોકો 8:05 આવ્યા, હું ઘરમાં એકલો હતો, મને ચાર જણા મારી બુચી પકડી અને મારી નાખવાની ધમકી આપી, મારી ત્યાં વસ્તુ પડેલી હતી, એમાં પૈસા હતા, પૈસા અને મોબાઈલ બે વસ્તુ લઈ ગયા। કેટલા પૈસા લઈ ગયા? પૈસા 51,000 રૂપિયા જેવું, 50-55 ની વચ્ચે હશે, અને મોબાઈલ લઈ ગયા 8-9 હજારનો મોબાઈલ। કેટલા જણા હતા? ચાર જણા। મોઢે કશું બાંધેલું હતું? હા, રૂમાલ બાંધેલો હતો, સીસીટીવી કેમેરામાં આવી ગયા